ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલોલનગર ખાતે વિઘ્નહર્તા એવા દુંદાળા દેવના આગમનની તડામાર તૈયારીઓ ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારીના કારણે ગણેશ ઉત્સવની ઉજવણી ગણેશ ભક્તો દ્વારા ધામધૂમથી કરવામાં આવી ન હતી પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા કોઈ પાબંધી ન હોવાને કારણે ગણેશ ભક્તો આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે હાલોલ નગર ખાતે દસ દિવસ મહેમાન બનીને બિરાજતા ગણેશજીની વિસર્જન યાત્રામાં જેટલો ઉત્સાહ ગણેશ ભક્તોમાં જોવા મળે છે તેટલો જ ઉત્સાહ શ્રીજીના આગમનની ઉજવણીમાં જોવા મળે છે ગણેશ ભક્તો દ્વારા ધામધૂમથી રંગે ચંગે અને ડીજેના તાલે વાજતે ગાજતે ગણેશજીની સવારીને લાવવામાં આવે છે જેને લઈને ગણેશજીની સવારીના દર્શન કરવા માટે નગરજનો મોટી સંખ્યામાં નગરના રાજમાર્ગો પર ઉમટી પડે છે અને એક કરતાં વધુ ગણેશની સવારી આવતા મોડી રાત સુધી ધૂમ મચાવી મૂક્યો છે જેને લઈને ગણેશ ભક્તો દ્વારા પોતાના યુવક મંડળના ગણેશની આગમનના મોટા મોટા બોર્ડ નગરના મુખ્ય માર્ગો પર લગાવી દેવામાં આવ્યા છે હાલોલ નગર ખાતે પ્રતિવર્ષે નાના તથા મોટા કદના થઈ આઠસોથી વધુ ઉપરાંત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ગણેશ ભક્તો દ્વારા દસ દિવસ સુધી તેની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા પામે છે